નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીએ સેમ થ્રી ગુજરાતી એમાં સીસી 305 નું પેપર જોઈએ. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ એક. આપણે અગાઉ પ્રશ્નો જોઈ ગયા કે મધ્યકાલીન સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ. હવે આપણે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ જણાવો, આ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સૌથી પહેલી વિશેષતા, તો આપણે આ બધું જ સાહિત્ય આપણે હસ્તલિખિત રૂપમાં પ્રાપ્ત થાય છે. હસ્તલિખિત પદોને આધારે જ આપણે વિકસિત જતી ગુજરાતી ભાષાનો કડીબદ્ધ ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે. અને આ સાહિત્યની બીજી વિશેષતાઓ એ છે કે આ બધું જ સાહિત્ય લગભગ પદ્યમાં રચાયેલું છે. આપણે અગાઉ પણ આના વિશે ચર્ચા કરી ગયા કે મધ્યકાલનું સાહિત્ય જે રહ્યું એ બધું હસ્તલિખિત જ મળી આવે છે, કારણ કે એ વખતે કોઈ મુદ્રણ યંત્રોની શોધો થઈ ન હતી. એટલે આપણાના આ જે બધું સાહિત્ય રહ્યું એ હસ્તલિખિતમાં મળે છે. આ સાહિત્ય બીજી વિશેષતાઓ એ છે કે આ બધું જ સાહિત્ય લગભગ પદ્યમાં જ રચાયેલું છે. આ સાહિત્યની ત્રીજી વિશેષતા એ છે કે તેના કેન્દ્ર સ્થાને ધર્મ છે. કે આ બધું જ સાહિત્ય એ ગદ્યમાં આપણને ઓછું જોવા મળે છે, પણ બધું જ સાહિત્ય જે રીતે પદ્યમાં જ લખાયેલું જોવા મળે છે, કારણ કે એ વખતે મુદ્રણ યંત્રોની શોધો ન હતી. એટલે સાહિત્ય કંઠોપકંઠ દ્વારા એકબીજાના આપણે સાચવી વારસામાં એ રીતે સચવાઈને આ સાહિત્ય આપણને પ્રાપ્ત થયું હતું. એટલે અને તેના કેન્દ્રમાં ધર્મ હતો, કારણ કે એ ધર્મ પ્રધાન જ હતું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જીવનના રસો ધર્મના પ્રશ્નોમાં ઝીલાયા છે. એમાં જોઈએ તો વસંત વિલાસ, સંદેશક રાસક, રણમલ છંદ, કાદંબરી, કન્હટદે પ્રબંધ, અસાહિત રસની પરાક્રમ પ્રણય અને અદ્ભુત રસનું નિર્વહન કરતી વાર્તાઓ ઉખારણ જેવા આખ્યાનમાંથી પણ જીવનનો ઉલ્લાસ છલકાયો જોવા મળે છે. લગભગ 650 વર્ષ સુધીનું 1850 વર્ષ સુધીનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન સાહિત્યથી જુદું પડે છે. અને અહીં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ એ છે કે તે નીચેની આપણે વિશેષતાઓ જોઈશું. તો આ રીતે આપણે જોયું કે મધ્યકાલીન જે સાહિત્ય રહ્યું એ હસ્તલિખિત જોવા મળે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ તો એ વિશેષતા લાક્ષણિકતા એ છે કે આ સઘળું સાહિત્ય હસ્તલિખિત રૂપમાં આપણે પ્રાપ્ત થાય છે. અને એ સમયમાં મુદ્રણ યંત્રોની સગવડ ન હતી. મેં કીધું એમ કે મુદ્રણ યંત્રો ન હતા, આના કારણે જ બાહ્ય પાસે લહિયાઓ પાસે આપણે લખાઈને પોતાની જે રચનાઓ સર્જકો લોકો સમક્ષ મૂકતા, અને 25 નકલોમાં ક્યારેક 1-2 નકલો પ્રાપ્ત થતી. મધ્યકાલીન સર્જકોની રચનાઓ પ્રચાર કે પ્રસાર પામી છે, અને એની પછવાડે નરસિંહ અને મીરા જેવા ભક્ત કવિઓ પણ કંઠસ્થ પદો હોવાને કારણે લોકપ્રિય બન્યા છે. આ પરંપરા પછી દર પેઢીએ ચાલી આવી છે, અને નરસિંહ અને મીરા જેવું ભક્તિમાં ચક્રતુર સર્જકો પોતાના પદે કાગળ પદ ઉતારવાની જરૂર નથી પડી. એમની વાણી, એમના ભજન કીર્તન અને એમના ભક્તો તેમના હાર સમગ્ર પ્રજાના કંઠે અને હૈયામાં વાસ કરીને જ આ સુધી આ ચાલી આવ્યા છે. કે આપણે જોઈ ગયા કે જે પહેલાંનું જે સાહિત્ય રહ્યું એ કંઠોપકંઠ હતું, અને એ કંઠોપકંઠ દ્વારા જ ભજન કીર્તન આ બધું આપણે જોઈએ તો આપણા ઘરડાઓ પણ સારી રીતે આપણે ભણેલા છીએ, છતાંય આપણે એટલું યાદ નહીં રાખી શકતા એટલું એ લોકો યાદ રાખીને કંઠોપકંઠ દ્વારા એમને સાચવીને આપણાને આપેલું જોવા મળે છે. તેમના હાર સમગ્ર પ્રજાના કંઠે અને હૈયામાં વાસ કરીને આ સુધી આ ચાલી આવ્યા છે. અને નાના નાના ટૂંકા પદો પણ કંઠસ્થ થઈને પ્રજાજીવનમાં સચવાયા છે. હસ્તલિખિત પદો જેને ભંડારોમાં સંગ્રહાયેલા જ રહેલી છે. ગુજરાતી ભાષાને કડીબદ્ધ ઇતિહાસ
હસ્તકાલીન મધ્યકાલીનથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સાહિત્યનું મુખ્ય વાહન પદ્ય ગુજરાતી, બરાબર. એટલે મધ્યકાલીન જે ગુજરાતીનું જે મુખ્ય વાહન પદ્યમાં કહેવામાં આવે છે. તો મધ્યકાલીન સાહિત્યનું બીજી વિશેષતા એ જોવા મળે છે કે સઘળું સાહિત્ય લગભગ પદ્યમાં જ લખાયેલું છે. હું અગાઉમાં વાત કરી તમને કે ગદ્યમાં ખેડાણ ઓછું થયેલું છે, પણ પદ્યનું જ સૌથી વધારે ખેડાણ થયેલું જોવા મળે છે. લોકોને બોલચાલની ભાષા, વ્યવહારની ભાષા ગદ્યમાં જ હોય છે, અને એ સમયના જુદા જુદા લખાયેલા દસ્તાવેજો અને લેખો પણ ગદ્યમાં મળી આવ્યા છે. પરંતુ એ સમયમાં ગદ્યનો હજી પૂરો વિકાસ થયો ન હતો. જે કંઈક લખાયું છે તે પણ પદ્યના પાસવાળું જ છે. સંસ્કૃત પ્રાકૃત ધર્મગ્રંથ નો અનુવાદ કે વાક્યોમાં પૃથ્વીચંદ્ર ચરિત જેવા ફાગી વિલાસ અને વ્યાકરણ ગ્રંથોમાં પણ જૈન સાધુઓના ગ્રંથનો ઠીક ઠીક ઉપયોગ કે પ્રયોગ કરેલો જોવા મળે છે. મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે યાદ રાખવાનું અને ગાવાનું હતું. ત્યારે તે ઉર્મી પ્રધાન હતું, તેથી મોટાભાગે પદ્યમાં છે. અને મધ્યકાળમાં પણ અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદો, દેશીઓ, ગેય અને ઢાળ એ લોકગીતોનો વ્યાપક ઉપયોગ થયો છે. મહાકાવ્યો અનુસરણમાં પણ આખ્યાન, રાસ, પ્રબંધ, ચરિત્ર પણ પદમાં અવતર્યા છે. અને નવાઈની વાતો એ છે કે સંસ્કૃત ગદ્ય વાર્તા ગુજરાતીમાં પણ પદ્ય વાર્તા થઈ ગઈ. આ રીતે આપણે જોઈએ તો પદ્યનું ખેડાણ આ રીતે મધ્યકાલીનમાં મુખ્ય વાહન પદ્ય છે. હવે એના પછીનો જે મુદ્દો રહ્યો એ આપણે જોઈએ તો મધ્યકાલીન સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ. તો મધ્યકાલીન જે સાહિત્ય રહ્યું એનું બીજું એક મહત્વનું છે કે કેન્દ્ર સ્થાને ધર્મ હતું. કારણ કે એ વખતે કોઈ મહાભારત, ભાગવત, એના ઉપર જ રામાયણ, મહાભારત અને ભાગવત ઉપરથી જ એ લોકો લઈને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સ્થાને ધર્મ જોવા મળે છે. તો મધ્યકાલીન સાહિત્ય ધર્મ પ્રધાન છે, અને ધાર્મિકતા કે ધર્મ પ્રધાન તેના વિષયનું મુખ્ય ગુણ વિશેષ છે. મધ્યકાલીન જીવન ધાર્મિક હતું, તેથી જ સાહિત્ય પણ ધાર્મિક જ હોય છે. નરસિંહ ભગત, મીરાબાઈ, જ્ઞાની અખો, ભક્ત દયારામ, મોટાભાગે સંત ભક્ત સાધુ સંપ્રદાયના સત્સંગીઓ પણ આ જ સમયમાં થઈ ગયા છે. સાહિત્ય સર્જક દ્વારા યશ મેળવવાની કે ધન પામવાની ખેવના એ સમયમાં સર્જકોમાં ન હતી. કારણ કે એ વખતે એમને એવું કોઈ મોહ નહોતો કે હું સાહિત્યકાર મોટો સર્જન થઈ જાઉં એના માટે જ સાહિત્ય લખું, હું ધનવાન થઈ જાઉં એના માટે સાહિત્ય લખું, એવી કોઈ એમનામાં ભાવના હતી નહીં. પછીનો મુદ્દો જોઈએ તો જીવનનો ઉલ્લાસ. તો મધ્યકાલીન સાહિત્યમાં માત્ર જીવન રસને કચડી મારવામાં જ આવ્યો છે, અને એવું જ વિધાન એકાંકી ગણ. કારણ કે મધ્યકાળ એટલું જ વૈરાગ્યનું ગાણું ગાયું નથી, જીવનનો ઉલ્લાસ પણ ગાયો છે. અને મધ્યકાળનું સાહિત્ય, મોટાભાગનું સાહિત્ય ધર્મના રંગથી રંગાયેલું છે. અપભ્રંશના વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે વીર, કરુણ અને શૃંગાર રસની છલકાતા દુહાઓ પણ ચમક ચમક યાદીના જેવું જીવન ઉલ્લાસ ગાતું શૃંગાર ફાગુ કાવ્ય, વસંત વિલાસ, મેઘદૂત અનુસાર કાવ્ય રચના, સંદેશક રાસક શ્રીધર વ્યાસનો રણમલ છંદ અને યજ્ઞ નામનું કાંધળ દેવ જેવા સામાયિકો પણ પરાક્રમ ગાયા આલેખાયા છે. હવે નરસિંહ, મીરા, રાજે, રત્નો, રણછોડ, દયારામના ભક્તિના પદો રંગદર્શી છે, અને આખ્યાનોમાં પણ જીવનનો ઉલ્લાસ છે. નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, ઓખાહરણ, ચંદ્રાસાખ્યાન, રૂકમણી હરણ, જીવનના રસ, પ્રેમ, સૂર્યનો ભરપૂર ઉલ્લાસ જોવા મળે છે. મધ્યકાલીન પદ્ય વાર્તાઓમાં ધાર્મિક છે, એમાં જીવનના ઉલ્લાસની કથાઓ પણ છે. તેથી જ કહેવું પડે છે કે મધ્યકાલીન સાહિત્ય જીવનના ઉલ્લાસનું ગાન પણ છે. એના પછીનો મુદ્દો જોઈએ તો સમકાલીન જીવનનું પ્રતિબિંબ અથવા તો સમકાલીન જીવન રંગોનું નિરૂપણ. તો મધ્યકાલીન સાહિત્ય
બહુધા ધાર્મિક અને પૌરાણિક છે. તે અવલૌકિક પરલૌકિક છે. નરસિંહના જીવન પરના આખ્યાનોમાં પણ મધ્યકાલીન સમાજ ઉભરાય છે. એમાં રાસ પ્રબંધ ચરિત્રોમાં પણ ઇતિહાસ અને સમાજના રંગો પણ જોવા મળે છે. આખ્યાનમાં તાત્કાલીન ગુજરાતી જનજીવનનું પ્રતિબિંબ પણ છે. લોક સાહિત્યમાં લોકજીવનનું પ્રતિબિંબ છે અને જનજીવન વેશભૂષા રીતરિવાજ માન્યતા આદિ યથા આલેખાય છે. મધ્યકાલીન સાહિત્યકારોમાં પણ ખાસું વૈવિધ્ય છે. એમાં નરસિંહ મીરા જેવા ભક્ત છે અને ભાલણ જેવા પંડિત, અખા જેવા જ્ઞાની, પ્રેમાનંદ જેવા આખ્યાન કવિ, શ્યામળ જેવા વાર્તાકારો પણ છે, દયારામ જેવા રંગદર્શી ભક્ત પણ છે. કબીર પંથના અને સ્વામિનારાયણ સંપ્રદાય પંથના કવિઓ પણ તુલસીદાસના સંસારમાં ભાત ભાતના લોકો કવિઓ છે. આ બધા જ કવિઓ તેમની કૃતિઓમાં સમકાલીન જોવા મળતી છે. કવિગણ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિઓ સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થયેલા છે અને મધ્યકાળનો કવિગણ દ્વારકાથી પ્રભાસ પાટણ સુધીના સૌરાષ્ટ્રમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી એમ સમગ્ર ગુજરાતમાંથી પણ બ્રાહ્મણ, વાણિયા, ભાટ, પાટીદાર, સોની, બંધારા આ બધી જ જાતિના વર્ણોમાંથી પ્રાપ્ત થયો છે અને જેને સાચા અર્થમાં કવિતા કહી શકાય તેવી કલાકૃત નિભાવનાર કવિ ભાગ્યે જ કોઈ નરસિંહ મીરા, ભાલણ, પ્રેમાનંદ કે દયારામમાં જ જોવા મળે છે. હવે આપણે મર્યાદાઓ. તો મર્યાદાઓમાં મધ્યકાલીન ગુજરાતી સમયમાં ઇઝાબે ઓછું છે. ગુણ અને જથ્થામાં પૂરતો આનંદ એટલું નથી. એમાં અર્વાચીન સાહિત્યનો ઉજાસ અને વ્યાપ નથી. મધ્યકાળના સાહિત્યની મર્યાદાઓ તરત જ નજરે ચડે એવી છે. એમાં કલા સંયમનો અભાવ, કલા દ્રષ્ટિની ખામી અને સીધો ઉપદેશ છે. એ સમયના કવિઓને અભણ અને બિન કેળવાયેલા રૂચિવાળા જનસમાજ જોડે કામ લેવાનું હતું અને તેને પોતાના મનની મનીષા કલાકૃત આપવા કરતાં પણ હૃદયના ભાવોને સાદા સરળ કથનની રજૂ કરવાની હતી. તેમજ એની પોતાની આગળ પણ સાહિત્યના આદર્શ નમૂનાની એટલી જ ઉણપ હતી. આ પ્રશ્ન આપણે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ વિશેનો છે. બસ અસ્ત.